બટાકા નું શાક હોય ને ઈ દાડે તો જલસા, અને એમાં આજ તો શાક તો એક નંબર હશે. કારણ કે શેકરજી વખોણતા તેવું એટલે ના બટાકા નું નહીં કર્યું. તમારા બા ની ભાવે એટલે ભજન બટાકા નું ક્યાંથી ભાવે? મહેમાન આવો છે? છું ના મહેમાન નહીં આવતું, બટાકા નું શાક આવે છે. શાક કોને આવવા જોઈ તું? ભાગુભાઈ આવવા જોઈ. લાઈ મોલ દેવ સારું. તને પરવીણે શાક આલ્યું તું? ના મન નહી આલ્યું. શાક નહી આલ્યું? ના. હા તો બોલી લે. તો તાન કો જુઠ્ઠું બોલતા હશે અમે. અલ્યા તારી આ પરવીણ યુતાન કે મને કહે છે કે મેં અભિકા નાલ્યું તું. ઈ તો જુઠ્ઠું હોય એક નંબર તું. હા હું તો આ ઘરમાંથી બહાર જ નહીં નીકળ્યો. નહીં નીકળ્યો તું? ના. અને તાર બાપ ને તે શું ખવાર્યું છે? દાવો પડ્યો છે? ઈ તો રાત નું પાણી વળી તું એટલે એવું હતું એમ. ઉજાગરો બાપડન. હું વળી કીધું ચો લાડવા ખાઈ ગયો. અમે તો બજાર જઈએ પણ તમે ચીબા જેડ્યા. હે જેઠાલાલ, મફત માં એક સલાહ આલું તમને. તમે રોજ બજાર ના ઓટા મારો છો બરોબર, સાધન વાળો આવી ગયો અને ઉલાડી મેલ્યા તો પછી શું થાય? જે થવું એ થાય ભાઈ, પણ તમે ચો જો એ તો કહો. એટલે ભાઈ હું તો કલાક નો બટાકા ના શાક માટે ફરું છું, શું કરું કો હડો. બટાકા નું શાક ઓય કે ખબર ના પડી મને. પરવીણ, એ પરવીણિયા, હા હાથ બોલજો મારા આગળ. તારા મામાની છોકન તું જુઠ્ઠું બોલી તો. તે હરીબા ના છોકરો અભી કર્યો એને બટેકા નું શાક આલ્યું તું? હા હા વાયકણા જાલી તું? મે વાયકણા જાલી તે? અલ્યા તારી આ ઠેંગણો તો મારા આગળ દુઠ્ઠું કેમ બોલ્યો તાણી? એ વાઘોજી, હા હું છે આ બધું? અલ્યા પોપજી કઈ નો રખડું છું, કલાક થી રખડું છું, પણ હજુ જે બટાકા ના શાક ભેગો નહીં થયો. હું બોલો વાઘોજી, ખરેખર આ શાક ની રોમેન એવી છે ને જેને મારો અવાજ બિહારી દીધો. અરે એક તો આ મોટા માત તમે શાક ખાઈ લેજો. શાક રહ્યું ને ના હારું કજ્જા કરાવે. આ તો પરવીન ના અંગાત લઈને આવી. જો આ ઠેંગણો. હરીભાઈ, એ હરીભાઈ,
કાકા પાસે જોવો નહી ઘર માં નહી હરીભાઈ હું વાત કરું ઉભા છો તમે વાત કરો કે હમણાં સમજ ને હોય એટલે ઉભા તો કે એટલે અભિકો હવે શિકાર શાક કને આલી ને આવ્યો ને એ ખબર પડી નહી તો પછી એની વાત ઠેંગણા તમારો નોકર નહી કોઈ મારો છોકરો છે નોકર નહી એમ ને ખરેખર થું છે તમારી જિંદગી ઉપર અરે ભાઈ બધું ના બોલો તમારી જિંદગી જીવી છે ને એ ખબર છે અને તમાર કાકો જીવતા હતા ને તાણી તમે કેવું જીવન જીવતા હતા એ ખબર છે વાઘુજી આ બેઠો મને કાપી નાખો પણ મારા કાકા વિશે એક સવાલ ના કરતા હો ટણી ટણી હવને ટણી ટણે જિંદગી વિશે બોલો એટલે હું તમને તમારા કાકા વિશે કોઈ બોલ્યો હા કાકા વચ્ચે ને લાબાના તે શેના બોલો આ કાકાનો છોકરો કાળો થાય છે ના ના આ એક તો વળી શાક હાલવા મારા ઘેર આવ્યું નહીં વળી વચ્ચે હપીકા નાલી દીધું પણ મેં નહીં આલ્યું એને હરુભાઈનું લઈ લીધું તું શાક માટે તો મેં કેટલા લેવલ પાર કર્યા છે ને એ તમને ખબર નહી હોય આ છેલ્લું લેવલ છે હવે આ તો જો ગેમ હતી ગેમ જ છે હરી તો મારા માટે તો એક ગેમ જ થઈને રહ્યું છે બટેકાનું શાક લુગડા ધોવે છે પરવીન પહેલી વાત તો તારે બટાકા ના શાક બદલે જુઠ્ઠું શા માટે બોલવું પડ્યું કે મૂચો લીધું પણ શાક
તેર લીધું તું શાક ચૂંટાઈ લીધું તું મારા હાથમાંથી. અરે હેડ હેડ જુઠ્ઠા, હમણાં મેલ્યો હમણાં કોણ ના પટ્ટા ની આચું કહું હું આચું કહું એને ના ધમકાય એને ના ધમકાય ઓમાય હું ઓમાય ચૂંટાઈ લીધું તું એમ ને પરવીન જુઠ્ઠું નામ ના હાલતો આચું કહું પણ એ હરીભાઈ મૂર્ખા તને બીજે જો હંતાવાની જગ્યા ના મળી લે ઘણી વાર માટે ગોમ છોડી મેલું હતું તારે. કાકા તમે કહો મને બાથરૂમ સાફ કરવા નતું કીધું? ઓ જય સાફ કરજા તો પછી લ્યો. કેરીઓ ખાવાથી કોમ રાખો ગોટલા ના ગણો. ના કાકા આ બધા વખત તમારા મારા નહી તમારા બટાકાનું શાક ખાવું તું. પણ શું વાતો કરવા મળે અંદર અંદર? કોઈ નઈ હા કોઈ નઈ. એ તે શાક ક્યાં મેલ્યું લે? મને નઈ ખબર. હા મને નઈ ખબર. તને નઈ ખબર ને? ના નઈ ખબર. ના નઈ ખબર. ના હારું એડું પોતા શું છે? હા શું છે? કોમ છે. શું કોમ છે? ખાલી આટલા થી આટલા ઉધી જ કોમ છે. જાલે તાણી એના મને જાજા કો તું કો. હવે બટાકાના શાક વિશે તું લગી દે જોણતો ના હોય તો તારા કાકાના માથા પર હાથ મેલી અને શોગન ખા હેડ. કાકા શું કરું હવે? જો બટી એક બટાકાના શાક બદલે થઈ તારા કાકા ના મી નાખતો. કાકા તમારી વાત સાચી, હું સાચું બોલી જાઉં. આવ બોલી જા બોલી જા. વાગુ કાકા હા બટાકાનું શાક મૂલા હતો ને મારા કાકો ખાઈ ગયા. અબે રિયા તેરે નામ કાય કુત્તા પાનો. મારું બટાકાનું શાક ખાઈ અને પાછો મારા અંગત જેમ રંબા મળે એમ ને. બાબુજી હા વાત કહું. હા મારા કાકાની શોકન બટાકાના શાક રૂપે નામ નતું લશેલું કે વાઘુજી નું છે નકી મુના ખો તો પછી વાઘુજી નું નતું બકા હજુ આ તો શાક મેં પરવીન જોડે થી લીધું તું. ખેગારજી ના ઘેર મેં કિશન ને મેલ્યો. આયા ખેગાર પત્ર ભરવા આવ્યો. જો આવ્યો તન ખેગર જીવામાં આવ. હા આમાં આવ આમાં આવ. આયો ભાઈ બોલો. તમે વેલા બટાકે વાટતા તા તાણી મે શું કીધું તમન? શાક નું કીધું તું તમે? ચમ શાક નું કીધું તું? હા આમ પછી મે કિશન ને લેવા મેલ્યો તન. હા મેલ્યો તન. એટલે કિશન વાયના ઘેર થી લઈને હેડ્યો બરોબર વચ્ચે એને પરવીણ ને આલ્યો અન પરવીણ દોડે થી વાજે પડાયો ઠેંગણે. બરોબર લાવ હાડો. જો વાગુજી હા શાક બહુ મસ્ત હતું. અશાલ હતું. નંબર વન હતું. હું ખાઈ ગયો ધરાઈ ગયો મારું પેટ આશી બોલી ગયું. એટલે વફડો મારી વાત. હવે ફેરથી હું શાક બનાવ્યો બટાકાનું એટલે હું તમને બોલાવ્યો ખાવા માટે. જો ઓય હવારે ના ભૂસા થાય આનું શું? ઈ તો ગમે તો કોઈ નાસ્તો કરી લેજો. નાસ્તો બાસ્તો કશું નહીં. મારે બટાકાનું શાક જો હોય. વાઘુજી હા મસોર ના ધો ને આગળ હાડો. હા આયુ તો વાગતું વાગતું મોડરે આયુ ખરું હો. હરીભાઈ માતાની શોકન હવે સરચું છે. મારા બટાકાનું શાક જોવા નકે આ ઠેકણો ચોક રસ્તે મને ભેગો થયો ને તો આના હાથ પગ ભાઈ નાશો હું. વાઘુજી માફ કરો. હા તે તમે તાર પછી મને કાપી નાખજો તો છોકરાને ધમકાવો ના તમે. હા તો પછી અલે એક તો તું મારું બટાકાનું શાક ખાઈ ગયો છે અને ઉપર થી મારું ખાઈ પાછો મને ધોવામાં પડી તું. હા ગાધું છે હવે ના ગાધું થા. હા તો કાકા 20 રૂપિયા આલ દે નોક બટાકા લાઈન ખાઈ રહ્યા તા વાત પૂરી. ગોઠિયા ખાતો થઈ જાય તું. એમ તો કાકો જેમ જેમ નહીં કેવું કાકા
બાગુજી. અરે ભાઈ, મારા હોમે મારા છોકરાને ના ધમકાવો તમે. હા તો તારા છોકરાને ની ધમકાવો મને. હાલ નાલ બટાકા નું શાક લઈ હેડ. હાલ ની મળે. હા હાલ ની મળે. ની મળે ના? ની મળે ના? તારું રહોડું હવે રમણ ભમણ. એ બાગુજી, માં પે રોડ્યા. અરે ખેગાજી સમજાવ કે યાર. અરે ભાઈ હું સમજાવું કેજો. તમારા ઘેર બટાકા શાક પડ્યું છે? ના ભાઈ, પડી ગયું. અલ્યા પડ્યું હોય તો આલો કી અજાય હોય છે. એમ નહીં ખેગાજી, હા કદાચ થઈને મારા ઘેર પાંચ મહેમાન આવ્યા હોય બરોબર, અને તમે બટાકા નું શાક જબર બનાવો છો, અને મેં તમને ઓર્ડર આપ્યો હોય કે ખેગારજી બટાકા નું શાક તમે બનાવજો બરોબર, અને હું છોકરાને મેલું કે દા ખેગારજી ઘરથી તપેલું તું લેતો હોય. હવે છોકરું તપેલું લઈને આવતો હોય અને આ ઠેગણું વચ્ચે આવીને આખું તપેલું લઈ જાય તો પછી મારે તો મરે દાડો આવે કે ના આવે? વાત તો સાચી તમારી. હા તે બધી વખત મારો છોકરો થોડો આડો આવશે. ના ભાઈ, પણ એક વખત શિક્ષા કરી હોય તો બીજી વાર ભૂલ ના કરી. હા તે હવે નહીં અડે જો આડો. ના રે એમ નહીં. શું છે? શાક જોવે ભાઈ મારે, બટાકા નું શાક જોવે. મારો વખત નહીં, મારા કાકા નો વખત છે બધો. કાકા, હું તમને નતો કહેતો કે તમે બટાકા ખાવાનું મેલી દો. જોવો હવે આ બટાકા નું પરિણામ. પરવીન દોડે તે આ ઠેંગણો લઈ ગયો અને હરિયો પોપટ ખાઈ ગયો અને મારું બટાકા નું શાક ખાઈ અને મને ઓમો પડવા આવ્યો પાછો. ખરેખર વાઘુજી એક વાત કહું, આ શાખ ની રોમેન રહી ને આપણા ગામમાં આજે પહેલી ઓતરી આવી જોઈ છે. ઓભળો મારી વાત, મારા ઘેર હવાર હવાર માં માથાકૂટ થઈ. મારી ડોસી લાવી હતી ક્ષેત્રમ થી વેણી રવૈયા, રવૈયા નું એને શાક કર્યું. મેં શું કર્યું ખબર છે? સણકા કરી કહી દીધું, કીધું આજથી હું તારા ઘેર રવૈયા નું શાક ખાવા નહીં આવું. એમ કરી ઝઘડો કરી નીકળી ગયો ઘેરથી હું, અને મેં ચોકણ ખાધું છે. ચોકણ શાક ની રોમેન હોભળું ને એ મને મારો અવાજ યાદ આવે છે. આજ હું મારો અવાજ ખોઈ રહ્યો છું. બોલો છોકણ. તમારું પટી હોય ને તો મારા શાક ની મને વાત કરવા દો, તો મારે કોક રસ્તો નીકળે. અરે આ શાક ની વાત જ એવી છે ભાઈ. અરે મહેરબાની કરજો, મહેરબાની કરજો. તમારી ડોશી નું દઈ માથું ફોડી નાખો, પણ હાલ તમે બંધ થઈ જો. એટલે ભાઈ હેરવે ના કરાય, હેજી વેજી જેલ માં તો હરાયા ગણતા થઈ જશ. અત્યારે હેરી બીક લાગે છે. આવા દેહી જો બોલી બોલીને બોલીને પાછા પાડવાના. પાણી લાવજો ખેગરજી, પાણી લાવજો. માતાની છોકરા હારે પાગલ થઈ ગયો, હારે શાકમાં શાકમાં પાગલ થઈ ગયો અને મને પાગલ કરશે હવે. હરિભાઈ હા તો બોલો, તમારે ઘેર શાક ની રોમેણું થાય છે કે નહીં? હરિભાઈ મારા ડોશી ને મરી ગઈ છે. આ તો પણ હાથે બનાવવાની રોમેણ તો થતી છે કે? ખરેખર મારો અવાજ જ બેહી ગયો. એ ખેગારજી રેડજો, રેડજો પાણી પીઓ. એક મિનિટ ખાલી, એક મિનિટ. હા વાઘુજી, હા જો આયો છે મોટા માથાળો, તમારા મગજની દહી કરશે, મારા મગજની દહી કરશે. એની પહેલા એક કામ કરો, હું તમને બટાકાનું શાક બનાવી આપ્યો ભાઈ. જાણે આજ હાલ આજ હોજે, હાલ આજ હોજે, હાલ હોટલ માંથી એના કરતા સારું શાક મંગાવી દેવું. હું શું કહું છું, આ તમે વાસી પકડો અને તમારું ફિકર ફાટી ગયું છે અને તમે વધી નીકળો. હરિભાઈ હું છે ને
મારા ઘેર થી હું કંટાળ્યો હતો. પેલા રવૈયા ના ડોકા જે મારા ક્ષેત્ર રહ્યા ને એ ઉખેડી ઉખેડી નાખવા હેડ્યો હતું. જેમ કે મારી ડોસી રોજ ઉઠીને રવૈયા રવૈયા નીકાળી રવૈયા નું શાક સંભાળી આરી ભરી ભરી ખવરા ખવરા કરો છે મારા ગાળા જોગન ભાઈ. ખોટું નહીં કહેતો ભોબતજી, હવે તમે લગી રે બોલો ને તો તમારે પેલો ફોણિયો રેમ પરવી એની છોગન તમે ક્ષેત્રમ તો ક્ષેત્રમ તો હાડો નેકડો જો હાડો પત્ર ભરી રહે ભાઈ હું દુકાન જઈને આવ્યો પણ દુકાન પર નથી બટાકા લેવા જ્યો તો. તમે મને 20 રૂપિયા બટાકા લઈ આલો અને મારા ઘેર આલો હું શાક પાણી આલો બસ એવું ને એવું. ભાગુજી હેડો ના મારે બટાકા વાટવા તમારી કણ આપવા કિશન ને શાક લેવા મેલવા કિશન ને પરવીન ને શાક હાલવા પરવીન ને અપિક ને શાક હાલવા અપિક ને એના કાકા ને શાક હાલવા અને હરિભાઈ ની શાક ખાઈ જવા. તમે લારી પત્ર ભરી અને વધી નાખો તમારો શાક નહીં બનાવું શાક હું બનાવું છું. આ હેડા છે તમે કાતું કોઈ મેં નહીં કાતું હોમું ના બોલ ને વેટાણી ગયો હવે હિન્દુસ્તાની